હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ચેરી ટમેટાનું શાક. તો ચેરી ટમેટાનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું. આજે આપણે બનાવશું ચેરી ટમેટો અને ગાંઠિયાનું શાક. આ ટમેટા ખાટા અને મસ્ત આવે છે, ખાટા મીઠા હોય, એકદમ ખાટા ન હોય, ખાટા મીઠા થોડાક હોઈશ. તો તેનું શાક બનાવશું. તેલ લીધા છે મેં 200 ગ્રામ, ટમેટો 200 ગ્રામ છે અને આ ગાંઠિયા 50 ગ્રામ લીધેલા છે. આવા ગાંઠિયા આવે ને એ લેવાના, આથી મોરા પટલા આવે ને એ પણ ચાલે. તો હવે આપણે ટમેટાને પહેલાં સુધારી લઈશું. આના આવી રીતે બે ભાગ જ કરી નાખવાના, નાના નાના હોય ને એટલા માટે. આવી રીતે આમ કરી શકીએ, મોટા હોય ને એમાંથી. ટમેટા આપણે બધા સુધારી લીધેલા છે આવી રીતના. કોઈ નાના હતા એને મેં આવા આખા આખા કાપી લીધેલા છે અને મોટા હોય એના આવા 4 ટુકડા કરી લેવાના. હવે આપણે એના માટે તેલ મૂકશું શાક. ચપટી આપણે રાઈ નાખશું, 1/2 ચમચી આપણે જીરું લઈશું. આઠથી 10 આપણે લીમડાના પાન નાખશું. મેં 2 લસણની કરી લીધી છે ને એને મેં આવી રીતે ટુકડા કરી લીધેલા છે લસણની કરીના. થોડુંક આ બધું થઈ જાય, કચાશ દૂર થઈ જાય ને લસણ, પછી આપણે એમાં ચપટી હિંગ નાખશું. હવે એમાં આપણે ટમેટા નાખી દઈશું. ટમેટાને ધીમે તાપે થવા દેવાના. ટમેટા આપણા ચડે ત્યાં સુધીમાં આપણે લસણવાળી ચટણી બનાવી લઈએ. આપણે આ શાકમાં લસણવાળી ચટણી નાખવાની છે, તો લસણવાળી ચટણી બનાવશું. તેના માટે મેં 8-10 લસણની કરી લેવાની ને ચપટી મીઠું લેવાનું. પહેલાં આ બેયને અધકચરું વાટી લેવાનું આવી રીતે, એટલે ખાંડી લેવાનું આપણે. એટલું ખંડાઈ જાય ને પછી આપણે એમાં થોડું આખું જીરું નાખશું. હવે આપણે એમાં લાલ મરચું પાવડર નાખશું. જેટલું તમારે તીખાશ કરવી એટલું આમાં નાખવાનું. અત્યારે મેં 2 ચમચી લીધેલી છે મોટી. આ આપણી લસણવાળી ચટણી તૈયાર થઈ ગયેલી છે. હવે આપણા ટમેટા 1/2 ચડી ગયા છે. હવે એમાં આપણે મસાલા કરશું. આ લસણવાળી ચટણી જે આપણે બનાવેલી ને એ નાખી દઈશું. એટલામાં 2 ચમચી લેવાની ચટણી, 1/2 ચમચી ગરમ મસાલો, ચપટી હળદર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર. ટેસ્ટ મુજબ મીઠું નાખશું. ગાંઠિયામાંય મીઠું હોય અને આ ચટણી લાલ બનાવી ને એમાંય મીઠું નાખેલું છે, એટલે મીઠું હાચવીને નાખવાનું, નકર ખારું થઈ જશે.
મસ્ત આપણું ગ્રેવી જેવું થઈ ગયું છે. ટમેટા બધા ચડી ગયા છે. હવે એમાં આપણે પાણી નાખશું, અડધો ગ્લાસ પાણી લીધેલું છે. પાણી ઉકરે ત્યાં લગી આપણે થવા દઈશું. પાણી આપણું ઉકરી ગયું છે. હવે એમાં આપણે ગાંઠિયા નાખી દઈશું. ગાંઠિયા નાખી અને 2 મિનિટ ખાલી રહેવા દેવા. ગાંઠિયાને વધારે પોચા નહીં પડવા દેવાના. જો રસોઈ આપણો ઘાટો થઈ ગયો છે અને ગાંઠિયા પણ થોડાક આપણે જોઈએ એવા પોચા પડી ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનો. પછી એમાં ચપટી ખાંડ નાખવાની, ખાલી એટલી ચપટી જ. હવે એમાં આપણે ધાણા નાખી દઈશું. બધું મિક્સ કરી દેવાનું. તૈયાર છે આપણું ચેરી ટમેટા અને ગાંઠિયાનું શાક.